વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર ચૌદનો જેનું ટાઇટલ છે પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને પરિવહન કહે છે સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહી શકાય દેશ કે પ્રદેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવહનનો મહત્વનો ફાળો છે પરિવહનથી વસ્તુઓની કે માનવીની આવન જાવન પ્રવૃત્તિ સંભવી શકે છે પરિવહનથી દૂરના પ્રદેશોને એકબીજાથી સાંકળી શકાય છે રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહનથી શક્ય બને છે આજની તુલનામાં પહેલાંના સમયમાં લોકો લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો રહેતો આજે તો સંદેશાની આજે તો સંદેશાની આપલે માટે વધુને વધુ લોકો સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરે છે ટપાલ ટેલિફોન મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં વ્યાપક રીતે થવા લાગ્યો છે ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે ઉપગ્રહો તરતા મૂક્યા છે આનાથી દૂરસંચાર સેવામાં ઘણો જ સુધારો થયો છે વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિને પણ વેગ આપે છે કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વાવલંબી હોઈ શકે નહીં તેથી તેને બીજા દેશો સાથે બદલીનો વ્યવહાર કરવો જ પડે દાખલા તરીકે ભારતમાં થતી કૃષિ પેદાશો મધ્ય પૂર્વના દેશોમાં જાય છે ત્યાંથી આપણે ખજૂર તથા ખનીજ તેલની આયાત કરીએ છીએ હવે જોઈએ પરિવહન આરંભમાં માનવી ભટકતું જીવન ગાળતો પણ ખેતીની શોધ પછી તે સ્થાયી જીવન જીવવા લાગ્યો શરૂમાં પોતાની વસ્તુ તે જાતે જ વહન કરતો સમય જતા ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિથી પશુઓનો ઉપયોગ બોજ વાહક તરીકે પણ તે કરવા લાગ્યો વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિમાં યાંત્રિક વાહનોનો ઉપયોગ થવા લાગ્યો પરિવહન પદ્ધતિને સ્થાન આબોહવા ભૂપૃષ્ઠ માનવ વસ્તીનું પ્રમાણ વગેરે જેવી બાબતો તેને પ્રભાવિત કરે છે આ ઉપરાંત તકનીકી વિકાસ આર્થિક વિકાસ બજાર અને મૂડીરોકાણ રાજકીય નિર્ણયો જેવા સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહન પર અસર કરતા છે મેદાની પ્રદેશમાં સડક તથા રેલ માર્ગથી પરિવહન થાય છે પર્વતીય વિસ્તારોમાં આજે પણ પશુ હિમાલયના દુર્ગમ સ્થળોએ યાક તથા માનવીનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે એવરેસ્ટ આરોહણ સમયે ભોટીઓ લોકો જે સારા પર્વતારોહકો પણ છે તે સામાન ઉચકવાનું કામ કરે છે આ ઉપરાંત પહાડી પ્રદેશમાં જંગલના ક્ષેત્રોમાં હાથી ખચર તથા ઘોડાનો ઉપયોગ થાય છે રણ પ્રદેશમાં ઊંટ શ્રેષ્ઠ બોજવાહક છે મેદાની પ્રદેશોમાં પણ કઠિયારા લાકડા કાપી માથે ઉચકતા તમે જોયા હશે રેલવે સ્ટેશનોમાં કુલીઓને પણ માથે સામાન ઊંચકતા જોઈ શકાય છે કિનારે કે નદી ઊંડી હોય અને બારમાસ પાણી રહેતું હોય ત્યાં જહાજનો કે હોળીનો ઉપયોગ પરિવહનોમાં થાય છે હવે જોઈએ સડક માર્ગો અને ભૂમિ પરિવહન પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું મહત્ત્વ વધુ હતું ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજમાર્ગોની ઝાડ પથરાઈ હતી સડક માર્ગ માર્ગ દરિયાઈ માર્ગ તથા હવાઈ માર્ગોના પૂરક બની રહે છે સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સેવાનું વ્યાપક ક્ષેત્ર માલની સુરક્ષા સમયની બચત અને બહુમુખી અને સસ્તી સેવા થાય છે માલસામાન માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે સડક માર્ગ ભારતની સડક પ્રણાલી યુએસએ અને ચીન પછી વિશ્વની ત્રીજી મોટામાં મોટી પ્રણાલી પ્રણાલીઓમાંની એક છે હવે જોઈએ ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ તેમાં એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ બે રાજ્ય માર્ગ ત્રણ જિલ્લા માર્ગ ચાર ગ્રામીણ સડક માર્ગ પાંચ સરહદી માર્ગ તેમાં જોઈએ પહેલું રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો આર્થિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્વના છે આ માર્ગોના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની છે આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓને મોટા મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરોને તથા મુખ્ય બંદરોની એકબીજા સાથે જોડવામાં આવ્યા છે ભારતને મ્યાનમાર પાકિસ્તાન નેપાળ ભૂતાન ચીન જેવા પાડોશી દેશો સાથે પણ આ સડકો જોડે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચુમ્માલીસ દેશમાં સૌથી લાંબો છે જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત દિલ્હી મુંબઈ ચેન્નઈ તથા કોલકાતા એ ચાર મહાનગરોને જોડનારી યોજના છે ગુજરાતમાંથી સિત્યાવીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસ એકસો એકતાલીસ અને એકસો સુડતાલીસ વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે ભારત સરકારે વર્ષ બે હજાર અગિયારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં પરિવર્તન કરેલ છે જનસંખ્યાના આધારે જોઈએ તો ચંડીગઢ પુડુચેરી દિલ્હી ગોવા જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા વધારે છે મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર જેવા રાજ્યોનો ત્યાર પછી ક્રમ આવે છે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી છે તેમાં જોઈએ બીજું રાજ્ય ધોરીમાર્ગ સ્ટેટ હાઈવે વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ રાજ્યના ધોરીમાર્ગોનું મહત્વ છે આ સડકો રાજમાર્ગો તથા જિલ્લા કેન્દ્રો સાથે જોડાયેલ છે આ સડકોના નિર્માણ તથા સારી પરિસ્થિતિમાં રાખવાની જવાબદારી જે તે રાજ્ય સરકારોની છે તેમાં જોઈએ ત્રીજું જિલ્લા માર્ગ એટલે કે ડિસ્ટ્રિક્ટ રોડ આ સડકો ગામડા અને શહેરોને જિલ્લાના મુખ્ય મથક સાથે જોડે છે તથા તાલુકા મથકો અને જિલ્લા મથકો સાથે જોડે છે પહેલાં આ સડકો ખાતી હતી હવે લગભગ બધી જ સડકો પાકી સડકોમાં પરિવર્તિત થઈ ચૂકી છે તેની જાળવણી જિલ્લા પંચાયત કરે છે તેમાં જોઈએ ચોથું ગ્રામીણ માર્ગ એટલે કે વિલેજ રોડ આ સડકોનું નિર્માણ અને જાળવણી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે ગામડા પાસેથી પસાર થતા રસ્તાને જોડતી સડકો કાચી હોવાથી ચોમાસામાં બહુ ઉપયોગી બનતી નથી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તે યોજના મુજબ આ સડકોને પાક્કી કરવાનું કામ મોટા પાયે પર થયું છે હવે જોઈએ પાંચમું સરહદી માર્ગ એટલે કે બોર્ડર રોડ સરહદ માર્ગ સંસ્થાન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ઓગણીસો સાહીઠમાં કરવામાં આવી દેશના સંરક્ષણ માટે સંરક્ષણના હેતુથી સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ આ સંસ્થા દ્વારા થાય છે દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ તેનો નિભાવ બરફ હટાવ જેવા કાર્યો પણ તે કરે છે હવે જોઈએ એક્સપ્રેસ ધોરીમાર્ગ એટલે કે એક્સપ્રેસ હાઈવે એક્સપ્રેસ હાઈવેને દ્રુતગતિ માર્ગ પણ કહે છે ચારથી છ લેનવાળા આ રસ્તાઓ પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે આ રસ્તાઓમાં રેલવે ક્રોસિંગ તથા ક્રોસ રોડ આવે ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે ગુજરાતમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે આનું ઉદાહરણ છે આ રસ્તાનો ઉપયોગ કરવા બદલ ઠરાવેલ ટોલ ટેક્સ ભરવો પડે છે દેશના મુખ્ય બંદરોને જોડતા રસ્તા પણ બનાવવામાં આવે છે હવે જોઈએ ટ્રાફિક સમસ્યા મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ઓવરબ્રિજ બાયપાસ રોડ તથા શહેરની ફરતા રિંગ રોડ બનાવાયા છે છતાં વધતી જતી વાહનોની સંખ્યાને કારણે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે વધતી વસ્તી તથા વધતા વાહનોના પ્રમાણમાં શહેરોમાં રસ્તાઓ પહોળા થઈ શકતા નથી ઉપરાંત રસ્તા પર દબાણો વધતા પીક અવર્સમાં શહેરોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે વરઘોડા સામાજિક શોભાયાત્રા તથા સરઘસોના કારણે પણ શહેરોમાં ટ્રાફિક જામ થાય છે દિલ્હી જેવા શહેરોમાં તો કલાકોના કલાકો સુધી ટ્રાફિક હળવો થતો નથી તેના લીધે અગત્યના કામે જતા લોકો પરીક્ષાર્થીઓ વિમાન કે રેલવે સ્ટેશને જનારા મુસાફરો અને તાત્કાલિક સારવારની જરૂરિયાતવાળા દર્દીઓ હોસ્પિટલ સુધી સમયસર પહોંચી ન શકવાથી મુશ્કેલીમાં મુકાય છે હવે જોઈએ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે કેટલાક સૂચનો શ્રેણી નવમાં તમે ટ્રાફિક સમસ્યા અંગે સૂચનો ભણી ગયા છો હવે જરા વિગતે અભ્યાસ કરીએ જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા નથી તો તમે વાહન ન ચલાવો ટ્રાફિક સમસ્યાના ઉકેલમાં તમારો નોંધપાત્ર ફાળો આ રીતે આપી શકો અનિવાર્ય સંજોગો ન હોય તો બિનજરૂરી ઓવરટેક ન કરો સાયકલ સ્કૂટર વગેરે દ્વિચક્રીય વાહનો રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવા જોઈએ ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત ન કરો અનિવાર્ય હોય તો સાઈડ બતાવી રસ્તાની બાજુએ વાહન ઊભું રાખી પછી જ મોબાઈલ ફોનમાં વાત કરવી એકસો આઠ થતા એમ્બ્યુલન્સ બ્રિગેડના વાહનોને પહેલાં પસાર થવા દો બિનજરૂરી હોર્ન વગાડી ઘોંઘાટ ન કરો ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરો નજીકના સ્થળોએ ચાલીને જાઓ અને સાયકલનો ઉપયોગ કરો હવે જોઈએ રેલ માર્ગ એટલે કે રેલવે ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જેવા કે ખેતી ઉદ્યોગ વ્યાપાર સેવા વગેરેના વિકાસમાં સહકાર આપનાર મુખ્ય પરિવહન માધ્યમ છે રાષ્ટ્રીય સુરક્ષા શાંતિ વ્યવસ્થા સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા સ્થાપિત કરવા તથા તેને જાળવી રાખવામાં તે મુખ્ય ફાળો આપે છે રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું છે હવે જોઈએ રેલવેનો વિકાસ ભારતમાં સૌપ્રથમ રેલવે અઢારસો ત્રેપનમાં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ ભારતમાં ત્રણ પ્રકારના રેલમાર્ગો જોવા મળે છે બ્રોડગેજ મીટર ગેજ અને નેરોગેજ મીટર ગેજ તથા નેરોગેજ લાઇનને વર્તમાન સમયમાં બ્રોડગેજમાં મોટાભાગે પરિવર્તિત કરવામાં આવી છે ભારતીય રેલવેની આ એક મોટી સિદ્ધિ છે જુદા જુદા ગેજના માપના રેલમાર્ગોને કારણે મુસાફરીમાં તથા માલની હેરફેરમાં સમય તથા નાણાંનો વ્યય થતો હતો ભારતમાં જે રાજ્યોમાં મેદાની પ્રદેશ ગીચ વસ્તી ઔદ્યોગિક વિકાસ સદ્ધન ખેતી ખનીજ સમૃદ્ધ ક્ષેત્રો છે ત્યાં રેલવેનું ઝાડું વધારે ફેલાયેલું જોવા મળે છે ગંગાના મેદાની પ્રદેશમાં ખેત પેદાશો તથા વસ્તીગીતતાના કારણે રેલમાર્ગ મોટા પ્રમાણમાં જોવા મળે છે કોલકાતા દિલ્હી તથા જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ પણ જોવા મળે છે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે મુંબઈને તેના ઉપનગરો સાથે જોડવા માટે ઉપનગરીય રેલવે ઉપયોગી સાબિત થઈ છે રેલવે મુસાફરો તથા માલસામાનની હેરફેર ઉપરાંત દુષ્કાળના સમયે અનાજ તથા ઘાસચારાની ઝડપી હેરફેર માટે પણ ઉપયોગી બની છે સંરક્ષણની દ્રષ્ટિએ પણ સૈનિકો તથા હથિયારોના સ્થળાંતરમાં ઉપયોગી બની છે કોંકણની રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે સમય સુરક્ષા તથા સુવિધા માટે ભારતીય રેલ સેવા ઉત્તમ ગણાય છે અને તેનું આધુનિકીકરણ ઝડપથી કરાઈ રહ્યું છે દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે જે વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું રેલવે સ્ટેશન છે આ ઉપરાંત મહેસાણા વિરમગામ રાજકોટ વડોદરા સુરત આણંદ મહત્વના જંક્શનો છે હવે જોઈએ જળમાર્ગ પ્રાચીન સમયથી ભારતમાં જળમાર્ગો દ્વારા પરિવહન થતું સડક તથા રેલવે માર્ગો નહોતા ત્યારે જળમાર્ગોથી જ વ્યવહાર થતો સડક તથા રેલવેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે કેમ કે તેમના નિર્માણ કે સમારકામમાં ખર્ચ થતો નથી ભારતમાં બે પ્રકારના જળમાર્ગો છે એક આંતરિક જળમાર્ગ અને બીજો સમુદ્રી જળમાર્ગ આંતરિક જળમાર્ગ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતના અસમ પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે છે તથા દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગો સેવાર્થે વપરાય છે હવે જોઈએ નદી નહેર પરિવહન નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ અસમ તામિલનાડુ તથા બિહાર રાજ્યો મહત્વના છે આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર તથા મોટા મોટા વાહનોનો સમાવેશ થાય છે આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપ્યો છે રાષ્ટ્રીય જળમાર્ગ એક ગંગા નદી થી હલ્દિયા અને ત્યાંથી અલ્હાબાદ એક હજાર છસો ને વીસ કિલોમીટર તેની લંબાઈ છે જ્યારે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે બ્રહ્મપુત્ર નદી વાયાઘોબરી થઈને સાદિયા આઠસો એકાણું કિલોમીટર જેની લંબાઈ છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ત્રણ પશ્ચિમ કિનારાની નહેર વાયા કોલમથી કટ્ટાપુરમ બસો ને પચાસ કિલોમીટર તેની લંબાઈ છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ચાર ગોદાવરી વાયા કૃષ્ણા નદી અને કાકીનાળા થઈને પુડુચેરી જેની લંબાઈ એક હજાર કિલોમીટર છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર પાંચ બ્રહ્માણી નદી વાયા ગોયનખલ્લી થઈને તાલચેર પાંચસો ને ઇઠ્યાસી કિલોમીટર તેની લંબાઈ છે હવે જોઈએ દરિયાઈ જળમાર્ગ ભારતને લગભગ સાત હજાર પાંચસો સોળ કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે આ લાંબા કિનારા પર તેર મુખ્ય બંદરો તથા બસો જેટલા નાના બંદરો આવેલા છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબ વિકાસ થયો છે ખંડલા મુંબઈ નહવાસેવા માર્મા ગોવા ન્યૂ મેંગ્લોર તથા કોચી બંદર પશ્ચિમ કિનારે આવેલા છે તથા કોલકાતા હલ્દીયા પારાદીપ વિશાખાપટ્ટનમ ચેન્નઈ તુતિકોરીન જેવા પૂર્વ કિનારાના પ્રમુખ બંદરો છે ગુજરાત રાજ્યને આશરે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું બંદર છે આ ઉપરાંત વેરાવળ સિક્કા પીપાવાવ નવલખી મુન્દ્રા પોશિત્રા ઓખા તથા હજીરા જેવા મહત્વના બંદરો પણ છે પોસિત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરાઈ છે હવે જોઈએ હવાઈ માર્ગ પરિવહન માર્ગોમાં હવાઈ પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે દૂરના સ્થાનો દુર્ગમ તથા ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો જ્યાં સડક માર્ગે ન પહોંચી શકાતું હોય ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ કરાય છે ભારતમાં લગભગ બારે માસ હવાઈ ઉડ્ડયનને અનુકૂળ હવામાન રહે છે વર્તમાન સમયમાં હવાઈ માર્ગોનો વપરાશ વધતો જાય છે ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થઈ હતી પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી આજે એર ઈન્ડિયા નામે ઓળખાતી કંપની ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ પણ હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે દેશમાં ભારતીય વિમાન મથક સત્તા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય ઘરેલું હવાઈ મથકો નાગરિક વિમાન ટર્મિનલ હવાઈ મથકોનું વ્યવસ્થાપન કરી રહ્યું છે દેશમાં કોલકાતા મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી બેંગાળુરુ હૈદરાબાદ તથા અમદાવાદ જેવા પંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે પવન પવનહાઉસ હેલિકોપ્ટર નામની સંસ્થા ઓ એનજીસીને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે હવે જોઈએ પાઇપલાઇન પાણી ખનિજ તેલ કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે અસમના નાહરકોટિયાથી નૂનમતી બૈરોની સુધી તેલની પાઇપલાઇન છે ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા વગેરે મુખ્ય પાઇપલાઇન છે આ ઉપરાંત બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી ખનીજ તેલ તથા ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે ગુજરાતમાં પણ ખંભાત ધુવારણ કોયલી અમદાવાદમાં ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે સુરત ભરૂચ વડોદરા અમદાવાદ લીંબડી જામનગર મોરબી રાજકોટ ગાંધીનગર જેવા શહેરોમાં પાઇપલાઇન મારફતે રાંધણ ગેસનો પુરવઠો પૂરો પડાય છે હવે જોઈએ રજ્જુ માર્ગ એટલે કે રોપ વે પહાડી વિસ્તારોમાં માલસામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે માર્ગથી જોડી દેવામાં આવે છે ભારતમાં આશરે સો જેટલા માર્ગો છે ઉત્તર ભારતમાં દાર્જિલિંગ મનાલી ચેરાપુંજી હરિદ્વાર દક્ષિણ ભારતમાં ચેન્નાઈ મલાઈના પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે ગુજરાતમાં પાવાગઢ સાપુતારા અંબાજી ખાતે રોપવે સેવાઓ ઉપલબ્ધ છે જૂનાગઢમાં ગિરનારમાં પણ રજુમાર્ગની કામગીરી ચાલુ થઈ છે હવે જોઈએ સંદેશાવ્યવહાર એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહી શકાય દેશમાં પૂર દુષ્કાળ ભૂકંપ ચક્રવાત સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે દેશના આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્ત્વની ભૂમિકા અદા કરે છે પહેલાના જમાનામાં ઢોલ વગાડીને ધુમાડા દ્વારા કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા આધુનિક સંદેશાવ્યવહારમાં ટપાલ સેવા ટેલિફોન અને આજે મોબાઈલ ટેલિફોન સ્માર્ટફોન તથા ઉપગ્રહોની શોધથી સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રમાં વિકાસ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે આજે આપણે તમામ મહત્ત્વની ઘટના તથા ક્રિકેટની મેચ જીવંત જોઈ શકીએ છીએ સંચાર સાધનોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ એક વ્યક્તિગત સંચાર તંત્ર અને બીજું સામૂહિક સંચાર તંત્ર તેમાં પહેલું જોઈએ તો વ્યક્તિગત સંચાર તંત્ર વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે ઇમેલ ઇ કોમર્સ મુદ્રાની લેવડદેવડ વગેરે ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યા છે આ ઉપરાંત સોશિયલ મીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશાવ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે ગ્રામ વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે જીવંત સંપર્કમાં રહે છે તેમાં જોઈએ બીજું સામૂહિક સંચાર તંત્ર સમૂહ સંચારમાં પણ બે માધ્યમો છે એક મુદ્રિત માધ્યમ જેમાં અખબાર પત્રિકાઓ અને બીજું ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે આકાશવાણી તથા દૂરદર્શન તેના મુખ્ય બે અંગો છે તેના મુખ્ય બે વિભાગો છે દેશમાં આજે આકાશવાણીના ચારસો પંદર સ્ટેશનો છે તેના દ્વારા ત્રેવીસ ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે દૂરસ્થ વિસ્તારમાં પણ તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સંપર્ક સાધન બની રહે છે દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે આદે તો અનેક ખાનગી ચેનલોએ પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરવા માંડ્યા છે હવે જે ઉપગ્રહ સંચાર કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડતો છે પરંતુ સાથે સાથે તે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે ભારતે છોડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એટલે કે હિંસા પ્રણાલી બહુહેતુક પ્રણાલી છે જે દૂરસંચાર હવામાન તથા ચક્રવાત વાવાઝોડા જેવી આફતની ચેતવણી સંશોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે આ ઉપરાંત ભારતીય દુરસ્થ સંવેદન એટલે કે આઈ આર એસ પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો પીએસએલ વીનો વિકાસ કર્યો છે હવે જોઈએ વ્યાપાર ભારત વિશાળ દેશ છે તેથી તેમાં ક્યાંક પર્વતીય ક્ષેત્રો તો ક્યાંક ફળદ્રુપ મેદાની પ્રદેશો કિનારાના મેદાની પ્રદેશો તથા રણપ્રદેશ જેવા વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે આવી જ ભિન્નતા આબોહવા વનસ્પતિ તેમજ ખનિજ સંસાધનો અને સંચાલન શક્તિના સંસાધનોમાં જોવા મળે છે ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ વિવિધતા જોવા મળે છે આના પરિણામે દેશમાં બે પ્રકારની વ્યાપાર પ્રણાલી છે એક આંતરિક વ્યાપાર તથા બે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમાં નંબર એક જોઈએ આંતરિક વ્યાપાર એક જ રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહે છે દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે તેથી તે બીજા રાજ્યોમાં મોકલે છે જ્યારે પંજાબને દરિયા કિનારો મળ્યો નથી તેથી તે મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે આમ દરેક રાજ્ય પોતાના રાજ્યમાં થતી પેદાશની નિકાસ કરે છે આના પરિણામે ભારતમાં આંતરિક વેપાર વિકસ્યો છે હવે જોઈએ બીજું આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાતો મુજબ વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે નહીં તો દેશની વ્યાપાર તુલના નકારાત્મક થાય છે જે દેશ ઉત્પાદિત વસ્તુની નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે ત્યારે તે દેશની વ્યાપાર તુલા હકારાત્મક છે એમ કહી શકાય આનાથી આપણા દેશમાં વિદેશી ઊંડીયામણમાં વધારો થાય છે જો દેશમાં નિકાસ કરતાં આયાત વધે તો વ્યાપાર તુલા નકારાત્મક છે એમ ગણાય જે દેશ વધારે નિકાસ કરે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે અને જે દેશની આયાત વધે છે એવા દેશોનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટે છે ઈસવીસન ઓગણીસો એકાણુંથી ઉદારીકરણની પ્રક્રિયા બાદ ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા જ બદલાવ આવ્યા છે છેલ્લા ઘણા વર્ષોનો અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વ્યાપાર તુલના નકારાત્મક રહી છે આ વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે હવે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યું છે આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં માલનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ કરશે હવે આપણે ભારતના આયાત નિકાસ વેપારનો અભ્યાસ કરીશું તો હવે જોઈએ ભારતનો આયાત વેપાર ભારતમાં જરૂરિયાત પ્રમાણેનું લોખંડ પોલાદ ઉત્પન્ન ન થતું હોય ત્યારે તેની તથા તાંબાની આયાત કરે છે પેટ્રોલિયમ ખનીજ તેલ તથા લુબ્રિકન્ટ પદાર્થની માંગ પરિવહન માટે તથા મશીનોને ગતિશીલ રાખવા વધારે છે તેથી તેની પણ આયાત કરીએ છીએ મશીનો મોતી અને કિંમતી પથ્થર ખાદ્ય તેલ વગેરેની પરદેશમાંથી જરૂરિયાત પ્રમાણે આયાત કરીએ છીએ આપણે યુએસએ જર્મની રશિયા મ્યાનમાર ઈરાન વગેરે દેશોમાંથી આયાત કરીએ છીએ હવે જોઈએ ભારતનો નિકાસ વ્યાપાર ભારત દેશની કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદનના અમુક ભાગની જ નિકાસ કરવાની છૂટ આપે છે કેટલીક વસ્તુઓના કાચા માલ સામાનની આયાત કરી તેમાંથી ઉત્પાદિત વસ્તુઓની આપણે પુનઃ નિકાસ પણ કરીએ છીએ ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ અને ખનીજ ઇજનેરી સામાન જેવા કે સાયકલ પંખા સિલાઈ મશીન મોટરો રેલવેના ડબ્બા તથા કમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે રસાયણો અને તેના સંબંધિત ચીજવસ્તુઓ રત્ન આભૂષણ ચામડું અને ચામડાનો સામાન સૂત્રવ કપડ માછલી અને તેની પેદાશો હસ્તકલાની વસ્તુઓ ચા કોફી સણની ચીજવસ્તુઓ તથા સિવેલા તૈયાર કપડાની પણ નિકાસ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ દસનું સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર ચૌદ જેનું ટાઇટલ હતું પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર તે અહીં પૂરું થાય છે આપના વિશેષ અભ્યાસક્રમ માટે જોતા રહો અમારી યોરબુક ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ આપતા રહો એવી આશા સાથે થેન્ક યુ બાય બાય